કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 વિષય હિન્દી એસાઇનમેન્ટમાં ભાગ 1 ભણી ચૂક્યા છીએ. એમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 સોલ્વ કર્યો હતો. આજે આપણે પ્રશ્ન 3 લઈશું મિત્રો. પ્રશ્ન 3 અ, નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. એક કાવ્ય પંક્તિ 2 માર્ક્સની છે, જે આપણે જોઈશું મિત્રો. તમારે આ રીતે લખેલું આપ્યું હશે, બડા હોકે દેશ બઢાઉગા કદમ, ત્યાં સુધી પૂર્ણ કરવાની છે. અહીંયાથી શરૂ કરીને અને આ વાક્ય આવે ત્યારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. બડા હોકે દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા હરદમ, આગે હી આગે બઢાઉંગા કદમ. જ્યારે આ વાક્ય આવે ત્યારે આપણે કાવ્ય પંક્તિ અહીં પૂર્ણ કરવાની છે, અહીંયાથી શરૂઆત કરવાની છે અને આ વાક્ય આવે ત્યારે અહીં પૂર્ણ કરવાની છે. એવી જ રીતે બીજી કાવ્ય પંક્તિ છે અહીંયા મિત્રો, ધૂપ મેં પસીના તે બઢાઉંગા કદમ, ત્યાં સુધી. ધૂપ મેં પસીના મેં બઢાઉંગા જહા, હરે હરે ખેત લહરાયંગે વહા, ધરતી પે પાપી ન પાએંગે જનમ, આગે હી આગે બઢાઉંગા કદમ. ત્રીજી કાવ્ય પંક્તિ છે, શાંતિ કી નગરી બઢાઉંગા કદમ, ત્યાં લગી પૂરી કરવાની છે. શાંતિ કી નગરી હૈ મેરા યહ વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, દુનિયા મેં ગિરને નહીં દુંગા કહી બમ, આગે હી આગે બઢાઉંગા કદમ. પ્રસંગ 2, 3 અપૂરો થયો, હવે 3 બ છે. નિમ્નલિખિત કોષ્ટકો પઢીએ સમજીએ ઓર સહી કા ચિહ્ન લગાઈએ, દો કોષ્ટક 2 માર્ક્સનો આવશે. અહીં કોષ્ટક આપેલું છે મિત્રો તમારે, સવારે ટિકિટ લગેગા, પૈસા લગેગા મુફ્ત. તમે આમાંથી શેમાં સવારી કરો તો ટિકિટ લાગે, પૈસા આપવા પડે અને મફત ટિકિટ વગર તમે મુસાફરી કરી શકો તે જાણવાનું છે. ઘોડે સવારી ટાંગા તો પૈસા લગેગા, કાર પૈસા લગેગા, ઊંટ મુફ્ત સવારી, બેલગાડી મુફ્ત, રેલગાડી ટિકિટ લગેગા. પ્રશ્ન 3 ક, કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. તીન રિક્ત સ્થાન અહીંયા કૌંસ આપેલા હશે મિત્રો, કૌંસમાંથી જોઈને તમારે સાચો જવાબ લખવાનો રહેશે. કૌંસ આપેલા હશે પરીક્ષામાં તમારે, અને કૌંસમાંથી જોઈને તમારે સાચો જવાબ લખવાનો છે. અને 3 ખાલી જગ્યા પૂછાશે ને 3 માર્ક્સની હશે. પહેલી ખાલી જગ્યા છે, આપ કહા જા રહે હૈ, આપ કહા જા રહે હૈ. 2 નંબર ખાલી જગ્યા, ક્રિકેટ ખેલતા હો, તો હમ ક્રિકેટ ખેલતા હો એ વાક્ય રચના આવે છે ના, તો શું આવશે મિત્રો, મેં ક્રિકેટ ખેલતા હું. 3 ખાલી જગ્યા, કિતાબો મેં આપકી કિતાબ કોણ સી હૈ, ઇસ કે ઉન, તો જવાબ છે ઇન, ઇન કિતાબો મેં સે આપકી કિતાબ કોણ સી હૈ. 4 બચ્ચે ખેલ રહા હૈ, રહે હૈ, તો રહે હૈ, બચ્ચે ખેલ રહે હૈ. 5 ખાલી જગ્યા, કિતાબો મેં રામાયણ નહીં હૈ, એ કે ઇન, જવાબ છે ઇન, ઇન કિતાબો મેં રામાયણ નહીં હૈ. 6 નંબર ખાલી જગ્યા, દોડ રહા હૈ, ઘોડા કે ઘોડે, તો આવશે ઘોડા, ઘોડા દોડ રહા હૈ. 7 નંબરની ખાલી જગ્યા, હમ ખાલી જગ્યા, ખેલ રહા હૈ, ખેલ રહે હૈ, તો હમ ખેલ રહે હૈ. 8 રોટી કો દેખકર બિલ્લી કે મુંહ, ખાલી જગ્યા પાણી આ ગયા, મેં યમ મેં, રોટી કો દેખકર બિલ્લી કે મુંહ મેં પાણી આ ગયા, મેં એક માત્ર વાળો મેં, પેલામાં મેં થાય. 9 નંબર રોટી લેને પહેલે ખાલી જગ્યા ઝપટી થી, મેં ઓર મેં, તો મેં, રોટી લેને મેં ઝપટી થી. અહીં પ્રશ્ન 3
अंक पूरो थायो छे। प्रश्न 3 ड, नीचे दिए गए शब्द को शब्द कोश के क्रम में लिखिए। एक प्रश्न पूछाशे अने ए पण 1 मार्क्स नो छे। शब्द कोश प्रमाणे ने गोठवानो छे मित्रों। ज्ञान, पतंग, पीला, क्षीर, तो एनो जवाब आवशे क्षीर, ज्ञान, पतंग, पीला। बे नंबर, गाजर, मोर, कुत्ता, जार, तो कुत्ता, गाजर, जार, मोर। 3 नंबर नो प्रश्न, कार, कलम, कंकड़, क्षमा, जवाब छे कंकड़, कलम, कार, क्षमा। 4 नंबर, संपत्ति, साहस, सत्यव्रत, संजोग, उन्होंने जवाब आवशे संजोग, संपत्ति, सत्यव्रत, साहस। अहीं आपणो प्रश्न 3 पूर्ण थाय छे। हवे प्रश्न 4 अ छे मित्रों। निम्नलिखित मुहावरे के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। दो में से किन्हीं एक, ते एक मार्क्स में पूछा से जे हूँ तमने बतावीश। आने मुहावरे में एटले के रूढ़ी प्रयोग में तमारे एनो अर्थ लखवानो होय छे अने वाक्य में प्रयोग करवानो होय छे, एटले के एनो वाक्य बनावानो होय छे। एक नंबर छे दम लेना, तेनो अर्थ छे आराम करना। वाक्य, मैं सफलता प्राप्त किए बिना दम नहीं लूंगा, मैं सफलता प्राप्त किए बिना दम नहीं लूंगा। बे नंबर छे पसीना बहाना, कड़ी मेहनत करना। वाक्य, किसान अनाज पैदा करने के लिए धूप में पसीना बहाता है। 3 नंबर, मर मर कर जीना, एनो अर्थ छे बहुत कष्ट सहन करके हुए जीना। वाक्य छे देशभक्त मर मर कर जीते हैं, यह देश की सेवा कहते हैं। 4 नंबर, सावधान हो जाना, अर्थ चौकन्ना हो जाना। वाक्य, शेर की दहाड़ सुनकर सभी प्राणी सावधान हो जाते हैं। 5, उत्तेजित होना, तो गुस्सा होना। वाक्य, बेटे के झूठ बोलने पर पिताजी उत्तेजित हो गए। 6, गले लगाना, प्यार से मिलना। वाक्य, कई दिनों के बाद आए बेटे को माने गले लगाया। अहीं आपणे आ मुहावरे का अर्थ एटले के प्रश्न 4 अ मैं तमने सॉल्व करावियो छे। हवे आगळ भणीशुं प्रश्न 4 ब, निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए। तीन में से किन्ही दो, 3 पूछा से એમાંથી 2 લખવાના રહેશે અને 1 માર્ક્સનો છે, એટલે કે એક સામાનાર્થી શબ્દ અડધા માર્ક્સનો રહેશે, 2 લખશો એટલે 1 માર્ક્સનો થશે। રાસ્તા, પંથ, બે નંબર, મંજિલ, ધ્યેય, 3 નંબર, મૂર્ખ, બેવકૂફ, 4 નંબર, નન્હા, છોટા, 5 નંબર, શુભ, તેનો જવાબ છે પ્રાતઃકાલ, 6 શક, તો શંકા, 7 નંબર છે વક્ત, સમય, 8 નંબર દોસ્ત, તો મિત્ર। પ્રશ્ન 4 ક, નિમ્નલિખિત શબ્દો કે વિરોધાર્થી શબ્દ લખીએ। તીન મે સે કિન્હી દો એ પણ 1 માર્ક્સ નો છે। 3 પૂછાશે પરીક્ષામાં, તમારે 2 લખવાના રહેશે, 1 વિરોધાર્થીનો અડધો માર્ક્સ એટલે કે 2 વિરોધાર્થીના 1 માર્ક્સ। દોસ્ત, દુશ્મન, ગલત, સહી, સુખ, દુઃખ। 4 નંબર, લેના, તો દેના, 5 નંબર, નીચા, તો ઊંચા, 6 નંબર, સુખા, તો ગીલા, 7 નંબર, દિન,
तो रात। 8 नंबर अंधकार तो प्रकाश। प्रश्न 4 निम्नलिखित संख्याओं को शब्द में लिखिए, तीन में से किन्हीं दो। आमा त्रण पूछा से अने एक लखवानी रहेशे। तमारे हिंदी में सब लखवाना छे, हिंदी शब्दों में 33, 26, 43, 9, 29, 6, 38, 50। एक नंबर में 33, बे नंबर में 26, त्रण नंबर में 43, 4 नंबर में 9, 5 नंबर में 29, 6 नंबर में 6, 7 नंबर में 38 और 8 नंबर में छे 50। प्रश्न 4 ई, निम्नलिखित सब्जियों के हिंदी में नाम लिखिए। सब्जी એટલે કે શાકભાજી ના નામ હિન્દી માં લખવાના છે, તીન મે સે કિન્હી દો, ત્રણ માંથી કોઈ પણ બે, એક માર્ક્સ નો પ્રશ્ન રહેશે। અળવી તો અરવી, બે નંબર દૂધી, લોકી, ત્રણ નંબર તુર્યું તુરઈ, ચાર નંબર પાલક તો પાલક, પાંચ નંબર રીંગણ બેંગન, છ નંબર શક્કરિયું શક્કરકંદ, 7 નંબર ગાજર ગાજર, 8 નંબર ફુદીનો તો ફુદીના। પ્રશ્ન 4 ઈ, નિમ્નલિખિત ફળો કે હિન્દી નામ લખીએ, તીન મે સે કિન્હી દો, ત્રણ માંથી કોઈ પણ બે લખવાના છે, એક માર્ક્સ નો પ્રશ્ન છે। સંતરા તો સંતરા, બે નંબર માં દ્રાક્ષ અંગૂર, ત્રણ નંબર માં જમરૂક અમૃત, ચાર નંબર કેરી તો આમ, પાંચ નંબર માં રાયણ ખીરની, છ નંબર માં નારિયેર તો નારિયેળ, સાત નંબર દાડમ અનાર, આઠ નંબર શેરડી એક। પ્રશ્ન 4 ઉ, નિમ્નલિખિત અનાજ કે હિન્દી મેં નામ લખીએ, તીન મે સે કિન્હી દો, હવે અહીં અનાજના નામ છે, ત્રણ માંથી કોઈ પણ બે લખવાના છે, તે પણ એક માર્ક્સ રહેશે। એક નંબરમાં છે ચોખા ચાવલ, બે નંબર વટાણા મટર, ત્રણ નંબર ચણા ચના, ચાર નંબર બાજરી બાજરા, પાંચ નંબર અડદ અડદ, છ નંબર તુવેર તો અરહર, સાત નંબર મગ તો મૃગ, આઠ નંબર ઘઉં તો ગેહું। પ્રશ્ન 4 ઉમ, નિમ્નલિખિત બર્તનો કે હિન્દી મે નામ લખીએ, એક નંબર સાણસી તો સડસી, બે નંબર ભાતિયો તો કરછી, ત્રણ નંબર ચીપિયો તો ચિમટા, ચાર નંબર રોટલી મૂકવાનું વાસણ તો રોટીદાન, પાંચ આડણે તો ચૌકા, છ નંબર વરણે તો ઝાર, સાત નંબર કડછો કલછુલ, આઠ નંબર વેલણ તો અહીં છે વેલણ। તો આ રીતે પ્રશ્ન 4 અ બ ક ડ ઈ ઈ ઉ ઉ અહીં પૂર્ણ થયો છે। અહીં ભાગ 2 આપણો પૂર્ણ થાય છે।